છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓ પર અંકુશ કસવા માટે સુરક્ષા દળો ઓપરેશન પ્રહાર શરૂ કર્યું છે, જેમાં છેલ્લા 56 કલાકમાં જ સુરક્ષા દળોએ 24 જેટલા નક્સલીઓને ઠાર માર્યા છે, સફળતા મેળવી છે. જ્યારે આ ઓપરેશન દરમિયાન 3 જવાનો પણ શહીદ થયા છે. છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓ પર અંકુશ કસવા માટે સુરક્ષા દળો ઓપરેશન પ્રહાર શરૂ કર્યો છે, જેમાં છેલ્લા 56 કલાકમાં જ સુરક્ષા દળોએ 24 જેટલા નક્સલીઓને ઠાર મારવામાં સફળતા મેળવી છે. જ્યારે આ ઓપરેશન દરમિયાન 3 જવાનો પણ શહીદ થયા છે. આ અંગે બસ્તરના ડીજી DM અવસ્થીએ જણાવ્યું હતું કે ઠાર કરાયેલા નક્સલીઓમાં ટોચના કમાન્ડરોનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશન પ્રહારમાં નક્સલીઓ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બીજાપુરના તરરેમ થયેલા IED વિસ્ફોટમાં 3 જવાનો ઘાયલ થયા છે, જ્યારે 1 જવાનના પગમાં ગોળી વાગી હતી, જેને રેસ્ક્યુ કરી બચાવાયો છે. પોલીસ અધિક્ષક KL ધ્રુવે જણાવ્યું હતું કે IED વિસ્ફોટ કરીને ભાગી રહેલ એક નક્સલીને જવાનોએ ઘટના સ્થળે જ ઠાર કર્યો છે. આ ઓપરેશનને STF, DRG અને CRPFની કોબ્રા બટાલિયન સંયુક્ત રીતે ચલાવી રહી છે, જેમાં બીજાપુર અને સુકમા એમ 2 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. IG વિવેકાનંદ સિન્હાએ જણાવ્યું હતું કે એવું પ્રથમ વખત બની રહ્યું છે કે સુરક્ષા દળો નક્સલીઓના ગઢ ગણતા તોડામરકા સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. આ પહેલા અહીં સુધી કોઈ સુરક્ષા દળ પહોંચી શક્યા નથી. રાજ્યના મુખ્યમંત્રી રમણસિંહે પણ આ સફળ ઓપરેશન બદલ જવાનોની બહાદુરીની પ્રશંસા કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પોલીસ જે રીતે રણનીતિ બનાવીને ઓપરેશન ચલાવી રહી છે તે પ્રશંસાને પાત્ર છે. પ્રથમ વખત આપણા જવાનો જંગલમાં આટલા અંદર સુધી જવા સફળ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.